બિચલાનાટા તાલુકા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ભેજા બાજુએ ખોટી સિરામિક પેઢી બનાવીને કરોડો રૂપિયાનો માલ વેચી નાખ્યો. મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અનોખી છેતરપિંડી ફરિયાદ નોંધાઈ, જેમાં સરકારી કર્મચારીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ભેજા બાજુએ ખોટી સિરામિક પેઢી બનાવીને કરોડો રૂપિયાનો માલ વેચી નાખ્યો હતો. અને સમગ્ર કૌભાંડનો ત્યારે ખુલાસો થયો જ્યારે સરકારી નોકરી કરતા સામાન્ય કર્મચારીને આઈટી વિભાગે નોટિસ પાઠવી ત્યારબાદ સમય બરબાદ કર્યા વગર તુરંત સરકારી કર્મચારીએ પોલીસનો સહારો લીધેલ અને પોલીસ પણ હરકતમાં આવી હતી. ત્યારે આવો જોઈએ ટંકારામાં થયેલી અનોખી છેતરપિંડીનો આ કિસ્સો, જેમાં ટંકારાની મામલતદાર કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ બારીયાને 10,000 રૂપિયાની જરૂરત હોય, જેણે ધર્મેશ રબારી નામના શખ્સ પાસેથી ઉછીના લીધા હતા, જેના અવેજમાં તેને આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક પાસબુક જેવા દસ્તાવેજો હાથવગા કર્યા હતા, જે ડોક્યુમેન્ટ ધર્મેન્દ્ર રબારી નામના ઇસમ સાથે મળીને તેણે રાકેશ પટેલને 60,000 થી 70,000 રૂપિયામાં વેચી દીધા હતા. અને આરોપી રાકેશ પટેલને આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને 1.48 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આ જણાવ્યા પ્રમાણે ખોટી સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જીએસટી નંબરનો ઉપયોગ કરીને કાવ્યા સિરામિક નામની પેઢી બનાવી તારીખ 7/5/2018 થી 19/5/2018 સમયમાં રૂપિયાની છેતરપિંડી આચરાઈ હતી, જે બાબતે ફરિયાદ નોંધાવવામાં આવેલ. ત્યારે આમ સિરામિક ઉદ્યોગ સાથે બોગસ બિલ અને ટેક્સ ચોરીના દૂષણો પણ જોવા મળે છે. ત્યારે છેતરપિંડીમાં ભોગ બનનાર સરકારી કર્મચારીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેથી 2 ઇસમોને પોલીસે દબોચી લીધા હતા. જો કે મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલ હજુ ફરાર છે, જેને ઝડપી બાદ અન્ય ખુલાસાઓ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. ત્યારે માત્ર 10 થી 12 દિવસ સમયગાળા દરમિયાન નકલી બિલ અને પેઢીના સહારે આરોપીએ 1.5 કરોડના માલનું વેચાણ કરી નાખ્યું છે. ત્યારે દરરોજ સિરામિક ઉદ્યોગમાં આવા બોગસ બિલ દ્વારા કેટલા માલનું વેચાણ થતું હશે અને સરકારને ટેક્સનો કેટલો ધુંબો મારવામાં આવતો હશે, તે ઊંડી તપાસ કરવામાં આવે તો ચૂકવનારા ખુલાસો થશે. પાર્થ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, મોરબી.